નર્મદા જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. ગ્રામીણ વિસ્તારોમાં હોલિકા દહનનો વર્ષોની પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલનપુરના મડાણા ગઢ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોની પરંપરા મુજબ વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે શાસ્ત્રોગત વિધિ વિધાન મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનમાં આખા વર્ષનો વર્તારો જોવામાં આવતો હોય છે, જેમાં છાણાના ઢગલા પર નાનકડી ધજા લગાવવામાં આવે છે. ધજા જે દિશામાં પડે તેના પરથી આગામી વર્ષના વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે. આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો વાજતે ગાજતે હોલિકા દહન કર્યું હતું. આજે 24/3/2024 ના મડાણા ગઢ ગામે અમારે પરંપરાગત હોળીનો રિવાજ છે, અને આજે અમારા ગામમાં જેને પણ પ્રથમ બાળક આવ્યું હોય એને અમારે ગામમાં હોળીમાના દર્શન કરાવી અને જે ધોણી વેચી અને બધા એક બધા જ સમાજ સાથે મળીને હોળીનું એકદમ સારી રીતે પર્વ ઉજવે છે. આજે મડાણા ગામમાં હોળીના પવિત્ર પ્રસંગ નિમિત્તે અમારા હિન્દુ સનાતન ધર્મ ધર્મ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોની હાજરીમાં અને સૌ ગ્રામજનોની હાજરીમાં અમારા ગામમાં અત્યારે હોળીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમારા ગામમાંથી દરેકના ઘરે ઘરેથી ગાયનું શાણ અને કપૂર ગોટી એ બધા લાવી અને એકત્રિત કરી અને ગામના ચોરે એટલે સરદાર ચોકમાં અમારે આજે હોળિકા દહનનો કાર્યક્રમ રાખેલ છે. આજે આજે હોળીનો દિવસ છે. અમારા મડાણા ગામની તમામ જાહેર જનતા ભેગી મળી અને હોળીનો પર્વ ઉજવ્યો છે, અને અમારા ગામમાં જે પણ પહેલું સંતાન હોય એને અહીંયા વાસ્તે ગાસ્તે અહીંયા દર્શન નિમિત્તે લાવે છે, અને અમારા ગામમાં ધામધૂમથી વાસ્તે ગાસ્તે હોળીનો પર્વ ઉજવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હોળીનું અનેરું મહત્વ હોય છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષોની પરંપરાગત રીતે હોળી દહનના કાર્યક્રમો યોજાતા હોય છે. મંતવ્ય નિધિની ટીમ આજે બનાસકાંઠા જિલ્લાના મડાણાગઢ ગામે આવી છે, અને મડાણાગઢ ગામે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હોળિકા દહન કરવામાં આવ્યું છે. સમગ્ર ગ્રામજનો અત્યારે એકત્ર થયા છે, વાજતે ગાજતે હોળિકા દહન કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એક અનેરી પરંપરા જળવાયેલી છે કે હોળી દહન કરવાની અંદર ધજા લગાવવામાં આવે છે અને વર્ષનો વર્તારો જોવામાં આવતો હોય છે. આજે પણ અહીંયા ધજાઓ લગાવવામાં આવી હતી અને વર્ષનો વર્તારો જોવામાં આવ્યો હતો, જેમાં ધજા ઉત્તર દિશામાં પડતા 16 આની વરસાદનો વર્તારો નોંધાયો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં લોકો પહેલું સંતાન હોય ત્યારે તેને હોળિકા દહનના દર્શન કરાવતા હોય છે, ત્યારે આજે પણ આ પરંપરા અહીંયા યથાવત છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે મડાણા ગઢ ખાતે હોળિકા દહન કરવામાં આવ્યું છે, જ્યાં સમસ્ત ગ્રામજનો અહીંયા વાજતે ગાજતે એકત્ર થયા છે અને હોળિકા દહન કર્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.